રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના 22 કિલોમીટરના અંતરે આવેલા અરણી ગામ પાસે આજરોજ સુરતથી વાયા જામકંડોરણા થઈ ભાયાવદર આવી રહેલી ધરતી ટ્રાવેલ્સ નામની ખાનગી બસે 20 તારને ભાયાવદર મેઇન રોડ ઉપરથી ઇલેક્ટ્રિક વાયરના અનેક તાર આવેલા હોય આ તાર એકદમ નીચે લટકી રહ્યા છે, જેમાં એક તાર 20 તારને બસની ઉપરના કેરિયરનો ભાગ બસમાં ફસાઈ જતા સિમેન્ટનો ઇલેક્ટ્રિક વિસ્ફોલ તૂટીને બસ પર પડ્યો હતો. નીચે પડેલા જીવંત વાયરો કોઈ જાનહાની કરે એ પહેલા લોકો દ્વારા તંત્રને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો. વીજ વાયર ખેંચાતા પાવર સપ્લાય તૂટી જવાથી કોઈ જાનહાની થઈ નથી. બસમાં પેસેન્જર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી, તેમજ ડ્રાઈવર અને કંડક્ટરનો પણ આબાદ બચાવ થયો હતો. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે જીઈબી તંત્રને 2 વખત મૌખિક રજૂઆત કરી હતી. વીજ તંત્ર દ્વારા જણાવ્યું હતું કે કોઈ સમસ્યા થાય એમ નથી, છતાં જોઈશું એમ કહીને ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ કામગીરી હાથ ધરાઈ ન હતી. તેમની આ નિષ્ક્રિયતાને કારણે આજે આ દુર્ઘટના ઘટી હતી, તેમજ હજુ પણ ઘણા અન્ય વિસ્તાર નીચા નમેલા હોય એમની પણ વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં માંગ છે. અને જે આ લોકોના કેબલ જીબીના રોડ ટપીને જાય છે, સાવ નીચા છે તો બધાને નુકસાન છે. કપાસની ગાડી નડી જાય છે, આ ટ્રાવેલ્સ નીકળી ગઈ, 5 ફૂટ બાકી હતી અને પાછળથી આ થાંભલો ભીડો તો ગાડીમાંય નુકસાન છે ટ્રાવેલ્સમાં. એ વિશે જીબી વાળાને એટલી નમ્ર વિનંતી કે એના ફોન અધર લે. ખર્ચો 50 થી 75 હજારનો કહે છે ગાડીના માલિક. ઇંગલ ખૂંચી ગયા છે અને થાંભલો કાયદર પડેલો છે, ગાડી આગળ નીકળી ગયેલ છે, થાંભલાને ગાડી અડેલ નથી, પાછળથી થાંભલો પડેલ છે.